હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારા ઘરમાં શિયાળો છે, શિયાળામાં મળતી આ ત્રણ વસ્તુ પુષ્કળ ખાઓ, તમારા શરીરમાં ક્યારેય કોઈ રોગ થશે નહીં. અહીંયા હું તમને એકદમ નજીકથી બતાવું આ ત્રણ વસ્તુ કઈ કઈ છે. પાલક, ટામેટું અને આદુ, આ ત્રણ વસ્તુ એવી છે કે નિયમિત રીતે ખાવાથી તમારા શરીરમાં ઘણા બધી રીતે તમને ફાયદાઓ થાય છે, તમને ક્યારે કોઈ રોગ થશે નહીં. સૌથી પહેલા વાત કરીશું પાલકની. તમારે વજન ઘટાડવું છે તો પાલકનું સેવન કરો. પાલકની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર, ઝીંક, ઓક્સાઇડ, લોહતત્વ, આયર્ન સાથે વિટામિન એ અને વિટામિન સી છે. પાલક છે એની અંદર જે મિનરલ્સ વિટામિન છે એની વાત કરીએ તો આપણા શરીરની અંદર તાકાત પૂરી પાડે છે. તમને કે નબળાઈ લાગતી હોય તો તમે પાલકનું એકલું પાલકનું જ્યુસ બનાવીને પીવો, તમારા શરીરની અંદર તાકાત મળી જશે. દુબળી પાતળી વ્યક્તિને પણ હાથી જેવી તાકાત પાલક આપે છે, તમારા પાચન તંત્રને મજબૂત રાખે છે. ટામેટું, તો ટામેટાની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ છે જે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાળે છે, તમને તાકાત આપે છે, તમારા શરીરની અંદરની બોડી ડિટોક્સ કરે છે. રહી વાત આદુ, આદુ એ એવી વસ્તુ છે નિયમિત રીતે આપણા હ્યુમન બોડીને 40 ગ્રામ આદુ ખાવું જોઈએ, કારણ કે આદુ ખાવાથી તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત રહે છે, તમને ક્યારેય કોઈ રોગ થતા નથી, સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ખરેખર મિત્રો, તમારે આ શિયાળા દરમિયાન હેલ્ધી રહેવું છે તો તમે 10 પત્તા પાલકના લો, 1 ટામેટું લો, સાથે આદુનો કટકો લો, સૌથી નાને મિક્સર જારમાં એનો જ્યુસ બનાવો, ગડગડાટ પી જાઓ, તમને ક્યારેય કોઈ રોગ થશે નહીં. તો શિયાળા દરમિયાન આ ત્રણ વસ્તુમાંથી બનાવેલું આ વસ્તુ, આ જ્યુસ તમને પાચન તંત્રમાં સુધારો કરશે, વજન વધવાની સમસ્યા હશે તો એ સ્ટોપ કરશે, પાચન તંત્ર મજબૂત થાય તો ગેસ, આફ્રો એસિડિટી જેવી સમસ્યા હશે, બ્લડ ઓછું હશે, તમને એવું લાગે કે તમારા શરીરની અંદર લોહ તત્વની ખામી છે, લોહીની ખામી છે, લોહીની ઉણપ છે, તો તમે ચોક્કસ આ ત્રણ વસ્તુ ખાઓ, તમારા શરીરની અંદર બ્લડનું એટલું બધું સંચાર થશે કે તમે 15 દિવસની અંદર રિપોર્ટ કરાવો, તમારા લોહીને ટકા થઈ જશે ફૂલ. તો ખરેખર મિત્રો, તમે આ માત્ર ને માત્ર સસ્તું ભાડું શીખપુરી યાત્રા જોઈએ, ખોટી ખોટી તાકાતની દવાઓ ખાવી એના કરતાં બેસ્ટ છે આ વસ્તુ ખાવી. તો આ જે માહિતી છે તે તમારા માટે છે, ખરેખર ખૂબ જ ઉપયોગી છે. પસંદ આવે ચોક્કસ આ વસ્તુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આજે તમે ટામેટા, પાલક અને આદુનું સેવન કરવાનું શરૂ કરી દો. શાક બનાવીને ખાઓ, જ્યુસ બનાવીને ખાઓ, આલુ પરોઠા સોરી પાલકનું પરોઠા કરો, પાલક ભાખરી કરો, દાલ પાલક કરો, અથવા એની અંદર ટામેટા અને આદુ ચોક્કસ એડ કરો. એવી રીતે પાલક ખાઓ, શુક બનાવીને પીવો, જ્યુસ પીવો, કોઈ પણ રીતે રોજ પાલકનું સેવન ચોક્કસ કરો. માર્કેટની અંદર અત્યારે આ બધી જ વસ્તુ ખૂબ સસ્તી મળે છે, પરંતુ માત્ર શિયાળા દરમિયાન તમે આનો ઉપયોગ કરશો તો તમારે આખો વર્ષ દરમિયાન તમે રહેશો એકદમ નિરોગી, એકદમ ફિટ, એકદમ ફાઇન. તો ખરેખર મિત્રો, આ શિયાળો એવો છે જે આપણા શરીરની મિનરલ્સ વિટામિન સ્ટોર કરવાનું છે. તો 4 મહિના તમે એવી વસ્તુ ખાઓ કે જે તમારા શરીરને આખા વર્ષ દરમિયાન જે જરૂર પડે છે બધા જ મિનરલ્સ વિટામિન તમારા શરીરને શરીર સ્ટોર કરી શકે. શરીરની અંદર સ્ટોરેજ હોય છે, એ જરૂર પડે ત્યારે જ આપણે એ વિટામિન અંદરથી ઉપયોગ કરી શકીએ છીએ. તો એ આપણી કુદરતી એ શરીરની શારીરિક સિસ્ટમ છે. તો ચલો આપણે સિસ્ટમનો ઉપયોગ કરી આપણા મિનરલ્સ વિટામિન્સ પુષ્કળ લઈએ, બહારનું ખાવાનું બંધ કરી દઈએ, ઘરનું શુદ્ધ અને સાત્વિક જમીશું, વધારે પડતું તેલ અને ઘીવાળું કરતા લિક્વિડ પાલકને, સૂપને એવી વસ્તુ વધારે લઈશું, જેના કારણે આપણું વજન પણ ઘટશે, વજન વધે તો અટકી જશે, સાથે ઘણા બધા રોગો કંટ્રોલ રહેશે અને આપણા શરીરની અંદર જે અત્યાર સુધી શરીર આપણું બગડી ગયું છે, પાચન તંત્ર, સ્વાદુપિંડ, આપણું શરીર નબળું પડી ગયું છે, આપણા સ્નાયુ શરીરને નબળી પડી ગયું છે, આપણી પગની પિંડીના દર્દ થાય છે, પગ દુખે છે, આપણા શરીરમાં વીકનેસ છે, નબળાઈ છે, તો બધું દૂર થઈ જશે. તો ખરેખર મિત્રો, ખૂબ સરસ મજાની આ માહિતી છે. આ ત્રણ વસ્તુ શિયાળા દરમિયાન તમારા ઘરમાં રાખો, 100 વર્ષ સુધી નહીં વજન વધે, સાથે નહીં કોઈ રોગ થાય. તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દેશી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.